जय श्री राम मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत छे। तो चलो आपणे जोईए के भाई ट्रेड कई रीते लीधो तो। अने भाई मैं तमने काले वीडियो में पण कीधुं तुं अने टेलिग्राम में पण तमने मैं आजे सवारे चार्ट अपडेट आप्यो तो के भाई कई रीते मार्केट रहेशे। कम्प्लीट मैं तमने अपडेट आप्यो तो सवारे बे ट्रेड पण अपावराव्या हता, बराबर। तो तमे समझो यार मार्केट ने, तमारे मार्केट ने समझवू पड़शे। जो तमने आ काई समझाशे नहीं, आ रीतनो आपणो प्लानिंग हतो, तमे जोई लो खाली एटले ख्याल आवशे। आपणे बधुं रिमूव कर दईए पहेला, बराबर। तो जो मार्केट क्यां खुले छे तमे समझो मार्केट ने। जो कालनुं क्लोजिंग अहींया छे, कालनुं क्लोजिंग अहींया छे, बराबर। अने मार्केट जो ऊपर थोड़ुं खुले छे, 50 पॉइंट गैप अप खुले छे अने डाउन आवे छे, पहली केंडल ज डाउन आवे छे, बराबर। अने अहींया एक आ छे ने सपोर्ट हतो नानो एवो, जे 555 नो छे ने, बराबर। 555 नो सपोर्ट हतो। हवे अहींया ब्रेक थात तो आपणे पुट बाजु लेत, पण अहींया कंसोलिडेट थवा लाग्यो। अने अहींया जो तमे वीकू बनी आ बे केंडल मां नीचेथी ऊपर बाजु लई जवा मांगे छे मार्केट, એટલે બાયર પ્રેશર છે, અહીંયા બાઇંગ પ્રેશર છે। તમારે એક એક કેન્ડલ ને ફીલ કરવી પડશે મિત્રો। અને અહીંયા કન્સોલિડેટ થયું, ચાર કેન્ડલ કન્સોલિડેટ થઈ અને ઉપરની બાજુ જો અહીંથી બ્રેક થયું, મેં તમને ટેલિગ્રામમાં કીધું હતું, અહીંયા આ રીતનું મેં તમને મૂકીને 600 બ્રેક થશે તો ઉપરની બાજુ કાલનો જે હાઈ છે ને ત્યાં સુધીનો ટાર્ગેટ મળશે 650 સુધીનો, જોવો તમે। એટલે અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી 544 નો કોલ લીધો તો આપણે સ્કેલ્પિંગ જ લીધું હતું, ક્વોન્ટિટી ફૂલ ભરી હતી અને સ્કેલ્પિંગ હતું મિત્રો આપણું। એટલે આપણે 50 પોઈન્ટમાં સંતોષ થઈ ગયા, અહીંયા આપણે સ્કેલ્પિંગ બાય થઈ ગયો, એક કેન્ડલમાં આપણને ટાર્ગેટ મળી ગયો, આપણે પ્રોફિટ બુક કરી નાખ્યો। અને પછી જો અહીંયા એક નાનું એવું પ્રોફિટ બુકિંગ આવે છે અને પછી ફરીને બાયર લોકો એક્ટિવ થઈ જાય છે, માર્કેટને ઉપર લઈ જવા, પણ ઉપર જઈ શકતું નથી। એક વખત જો અહીંયા પણ રિજેક્શન આવ્યું આ શૂટિંગ સ્ટાર બેનો, અને ફરી વાર બીજી વખત પણ અહીંયા રિજેક્શન આવ્યું શૂટિંગ સ્ટાર બેનો, જો આની ઉપર એક કેન્ડલ ઉપર ક્લોઝ થઈ હોત તો ઉપર બાઇંગ આવી શકે, પણ HDFC અને ICICIમાં થોડું સેલિંગ આવી ગયું અહીંથી। અને આ શૂટિંગ સ્ટાર બેનો મિત્રો, અને આ ડબલ કન્ફર્મેશન થયું અને ડબલ ટોપ પણ કહેવાય, અને એમ પેટર્ન કહેવાય, ડબલ ટોપ, જોવો તમે સમજો, ડબલ ટોપ કહેવાયા, જો આ એમ પેટર્ન કહેવાય મિત્રો, ડબલ ટોપ। અહીંયા એકવાર ટોપ ટચ કર્યું, ફરી વાર અહીંયા ટચ કર્યું, અને પછી અહીંથી જો તમે અહીંથી એન્ટ્રી લ્યો તો પણ તમને સારો એવો મૂવ મળે, અને આ શૂટિંગ સ્ટારથી લ્યો તો પણ સારો એવો મૂવ મળે, અને ટ્રેડ લાઇનથી લ્યો, આ એક ટ્રેડ લાઇન આવતી હતી અહીંથી, જો આ રીતની ટ્રેડ લાઇન અહીંયા બનતી હતી, આ ટ્રેડ લાઇન બ્રેક થાય ત્યાંથી પણ તમે લ્યો તો પણ તમને કન્ફર્મેશન મળી જાય, પણ આપણે તો અહીંથી તે ભાઈ એન્ટ્રી લઈ લીધી શૂટિંગ સ્ટારથી, કેમ કે ડબલ ટોપ બન્યો હતો અને શૂટિંગ સ્ટારનો નાનો એવો એસએલ હતો, આપણે 20 પોઈન્ટના એસએલ સામે આપણને સારો એવો 80-90 પોઈન્ટનો મૂવ મળી ગયો। 20 પોઈન્ટનો જો એસએલ થઈ જાય તો હું 20 પોઈન્ટ માર્કેટને આપી દઉં। હેમર અને શૂટિંગ સ્ટાર બે જ એવી કેન્ડલું છે મિત્રો કે નાનામાં નાનો તમને સ્ટોપ લોસ અપાવે અને ટાર્ગેટ મોટા આપે, અને સૌથી પહેલા એન્ટ્રી અપાવે કેન્ડલ સ્ટિક પેટર્ન શૂટિંગ સ્ટાર અને હેમર। તો અહીંથી આપણે ભાઈ એન્ટ્રી લીધી અને આપણે અહીંયા પ્રોફિટ બુક કરી નાખ્યું। પછી મિત્રો જો માર્કેટ સસ્ટેન થાય છે, ધીમે ધીમે નીચે આવે છે અને અહીંયા કન્સોલિડેટ થાય છે, અને જે મિત્રો 500 ઝોન હતું ને મેં તમને ટેલિગ્રામમાં કીધું હતું કે ભાઈ 500 બ્રેક થશે ને તો નીચેની બાજુ મૂવ આવશે, જોવો તમે અહીંયા એક રેન્જ બની હતી, આ એક રેન્જ બની હતી, જો અહીંયા આ એક રેન્જ હતી, આ રેન્જ હતી, આ રેન્જ અહીંયા 500 બ્રેક નહોતું થવા દેતું, જોવો તમે, અને ઉપરની બાજુ થોડુંક જાય છે અને પછી જો નીચે એકદમ ફાસ્ટ મૂવ આવે છે, 500 બ્રેક થાય છે અહીંથી। અહીંયા આપણે ઉપરની બાજુ કેમ નથી લીધું, કેમ કે માર્કેટમાં કમ્પોનન્ટ સાથે નહોતા, કમ્પોનન્ટ ડાઉન હતા, અને તમે સમજો અહીંથી જો 500 બ્રેક થયું અને સીધો આપણો 400 ટાર્ગેટ હતો, આપણને આ કેન્ડલમાં તે 426 સુધીનો ટાર્ગેટ મળી ગયો, એટલે આપણે અહીંયા બુક કરી નાખ્યું, 400 સુધીની રાહ જોઈ નથી, આપણને અહીંયા સારો એવો મૂવ હતો, બરાબર। કેમ કે આ છે ધીમે ધીમે આવ્યું હતું, એકદમ ફાસ્ટ મૂવમેન્ટ નહોતી આવી, તો પણ સારું એવું પ્રીમિયમ વધ્યું હતું, આપણો આ ત્રીજો ટ્રેડ હતો, બરાબર મિત્રો। અને પછી જો માર્કેટ અહીંયા 400-500 રેન્જમાં ઘૂમે છે અહીંયા ને અહીંયા, બરાબર, અને અહીંયા પછી જો એક ટ્રેડ લાઇન બનતી હતી, અહીંયા એક સપોર્ટ તરીકે કામ કરતી હતી આ ટ્રેડ લાઇન, જો
હવે 400 છે ને મેઇન સપોર્ટ થઈ ગયો આપણા માટે, અને આ એક ટ્રેડ લાઇન બનતી હતી. આ ટ્રેડ લાઇન બ્રેક થાત તો નીચેની બાજુ આવે પણ સપોર્ટ લે છે એટલે ત્યાંથી એક બાઈંગ આવી શકે. અને જો મિત્રો અહીંયા હેમર બન્યો, અહીંયા હેમર બન્યો, હેમર અને શૂટિંગ સ્ટાર મારી ફેવરેટ છે કેન્ડલ, હું હેમર અને શૂટિંગ સ્ટાર મૂકતો જ નથી મિત્રો. જો આ હેમર બન્યો એટલે હેમરની ઉપર જેવી આ કેન્ડલ ગઈ અહીંથી આપણે તરત લઈ લીધો, અને ફાસ્ટ હું આવ્યો હતો. અહીંયા 500 કોલ આપણે લીધો હતો, 120 થી 162 સુધીનો, 154 આપણે ટાર્ગેટ બુક કરી નાખ્યો, 162 હાફ કરવા અને બીજો હાફ 154 બુક કરી નાખ્યું બરાબર મિત્રો. અને પછી જો માર્કેટ એક રેન્જમાં ફસાઈ જાય છે, સાઇડવેઝ થઈ જાય છે, 3 PM ની કેન્ડલ પણ એવો મૂવ આપી શકતી નથી બરાબર. તો આ રીતે આપણે સ્કેલ્પિંગ લીધા મિત્રો. તો હવે જોઈએ કે ભાઈ કાલે કઈ રીતે ખુલે છે. હવે કાલે એક્સપાયરી થઈ જાય છે મિત્રો, બેંક નિફ્ટીની એક્સપાયરી કાલે થઈ જાય છે. તો પહેલા આ બધું રિમૂવ કરી દઈએ. હવે તમે જુઓ કે ભાઈ માર્કેટ એક રેન્જિંગ માર્કેટ જ હતું, આજે પણ કોઈ ખાસ એવી હતી નહીં, પણ છતાં સ્કેલ્પિંગ મૂવ મળે તમને. હવે ઉપરની બાજુ છે ને એ આ આવે અને 600 થી 650 ઉપર રજીસ્ટર થઈ જશે, અને નીચે છે ને, નીચે જે 400 છે ને એ સપોર્ટ છે, સોરી ઉપર 600 થી 650 છે એ રજીસ્ટર છે, અને નીચે આ 400 સપોર્ટ થઈ જશે. હવે મોટો મૂવ ક્યારે આવશે મિત્રો? આ રેન્જમાં તમે સમજો, આ રેન્જમાં જ્યાં સુધી માર્કેટ રહેશે ત્યાં સુધી મોટા મૂવ આવવાની શક્યતા ઓછી છે. અહીંયા સપોર્ટથી રેઝિસ્ટન્સ તર પ્રકારના મૂવ આવશે. પણ કાલે એક્સપાયરી છે એટલે આ બેમાંથી એક બ્રેક થવું જોઈએ, અથવા સપોર્ટ ઉપર બ્રેક થવો જોઈએ, સપોર્ટ બ્રેક થવો જોઈએ નીચે, અથવા ઉપર રેઝિસ્ટન્સ બ્રેક થવો જોઈએ. તો ઉપરની બાજુ તમને ફાસ્ટ મૂવ મળશે અને નીચેની બાજુ પણ તમને સારો એવો મૂવ મળશે બરાબર. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે મોટી ક્વોન્ટિટી આ બે વસ્તુ બ્રેક થાય, ઉપર 650 અને નીચે 400 બ્રેક થાય તો જ તમે મોટી ક્વોન્ટિટી ભરજો મિત્રો. એક્સપાયરી છે તો એવું નહીં હું મોટી ક્વોન્ટિટીથી ટ્રેડ મારું, પણ ભાઈ સેટઅપ બને આપણા પ્રમાણે, માર્કેટ જે આપણે વિચારીએ એ પ્રમાણે આપણો સેટઅપ માર્કેટમાં બને તો જ આપણે ક્વોન્ટિટી ફૂલ ભરવાની હોય મિત્રો બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ અહીંયા જો હવે આ એક છે ને 580 અને નીચેની બાજુ છે એ 444. હવે માર્કેટ આ રેન્જમાં ખુલે, હું મોર્નિંગ ટ્રેડની વાત કરું છું કે મોર્નિંગ ટ્રેડ તમારે કઈ રીતે લેવો, સ્કેલ્પિંગ 50 થી 80 પોઈન્ટ તમને મળે કઈ રીતે. હવે માર્કેટ આની આ રેન્જમાં ખુલે અહીંયા ને અહીંયા બરાબર મિત્રો. અને જો અહીંયા એક ટ્રેડ લાઇન પણ આવે છે, આ ટ્રેડ લાઇન પણ આવે છે એટલે અહીંયા ને અહીંયા ખુલે અથવા ટ્રેડ લાઇનનું બ્રેક કરે તો નીચેની બાજુ તમે ટ્રેડ લઈ શકો છો, અને આ ટ્રેડ લાઇનને સપોર્ટ તરીકે કામ કરે અને ત્યાંથી ઉપરની બાજુ ઉપર 600 બ્રેક કરે તો 650 સુધીનો ટાર્ગેટ મળશે બરાબર. અને 650 મિત્રો કન્સોલિડેટ થાય, એક રેન્જ બનાવે અહીંયા, અને પછી ઉપરની બાજુ બ્રેક કરે તો 777 અને 888 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે મિત્રો. ખાસ કેમ કે આ આપણા માટે મેઇન રેઝિસ્ટન્સ છે હવે. અને જો નીચેની બાજુ આ ટ્રેડ લાઇન બ્રેક થાય તો નીચેની બાજુ આપણને પહેલો ટાર્ગેટ 400 મળશે, સોરી 500 મળશે, બીજો ટાર્ગેટ 444 મળશે, અને ત્રીજો ટાર્ગેટ 400 મળશે. હવે 400 બ્રેક થશે ને મિત્રો, અહીંયા કન્સોલિડેટ થવું જોઈએ, ડાયરેક્ટ બ્રેક થાય તો હું નહીં લઉં, અહીંયા થોડુંક કન્સોલિડેટ થવું જોઈએ, 2-4 કેન્ડલું બને અને પછી બ્રેક થાય 400, તો પહેલો ટાર્ગેટ 333 અને બીજો ટાર્ગેટ 222 સુધીનો ટાર્ગેટ આપણને મળી શકે છે મિત્રો અહીંયા સુધીનો. અને જો મિત્રો હવે ગેપ અપ ખુલે, હમણાંથી માર્કેટ ગેપ અપ જ ખુલે છે, તો ગેપ અપ કઈ રીતે ખુલે? ગેપ અપ 650 સુધી ખુલી શકે છે, 650 એ ગેપ અપ ખુલે અને અહીંયા રેન્જ બનાવે, માર્કેટ નીચે ના આવે, અને આ રેન્જનું જે બાજુ બ્રેકઆઉટ થાય એ બાજુ ઉપરની બાજુ થશે બ્રેકઆઉટ તો ઉપરની બાજુ આપણે ટ્રેડ લઈશું. અને જો મિત્રો ગેપ ડાઉન ખુલે, ગેપ ડાઉન ખુલવાની શક્યતા ઓછી છે પણ છતાં આપણે ગેપ ડાઉન ક્યાં સુધી ખુલી શકે? તો 400 સુધી. આજે માર્કેટ ક્યાં ક્લોઝ થયું છે? તો કે 544. તો હવે માર્કેટ 444 આજુબાજુ અહીંયા ગેપ ડાઉન ખુલે 100 પોઈન્ટ, અને જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરશે તો એ બાજુ આપણે ટ્રેડ લઈશું, અથવા અહીંયા ગેપ ડાઉન ખુલીને કોઈ પહેલો હેમર બનાવે તો ત્યાંથી હું સ્કેલ્પિંગ કરીશ, બાઈંગ કરીશ બરાબર મિત્રો. તો આ રીતે ટ્રેડ છે મિત્રો. તમે માર્કેટને સમજો, શીખો, અને એક એક ક્વોન્ટિટીથી મિત્રો ટ્રેડ કરો. તમે પ્રેક્ટિસ કરશો તો તે તમને ખ્યાલ આવશે, બાકી જોઈએ કાંઈ થશે નહીં. તમે ચાર્ટ જોશો, તમે જેટલો સમય પસાર કરશો ચાર્ટ સામે
તો એમ કાંઈ તમને ખ્યાલ નહીં આવે, તમારે ચાર્ટ જોઈને પછી ટ્રેડ લેવા પડશે, ભલે એક ક્વોન્ટિટીથી જ લ્યો તમે, એક 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 લોટથી જ લ્યો તમે, એક લોટથી તમે લ્યો, રોજના બે ત્રણ ટ્રેડ લ્યો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે માર્કેટ છે, તમે શું ભૂલ કરો છો, પ્રાઇસ એક્શન બનતી હોય તો તમારે ક્યાં ભૂલ થાય છે, તમે એન્ટ્રી પહેલા લઈ લો છો, કેન્ડલ તમે જે લેવલ બ્રેક થાય એ કેન્ડલ તમે બ્રેક નથી થવા દેતા, તમે એડવાન્સમાં એન્ટ્રી મારી દો છો, કેન્ડલ ક્લોઝ થવી પડે, જે પણ આપણે લેવલ આપીએ છીએ એ લેવલે કેન્ડલ ક્લોઝ થવી પડે, બહુ મહત્વની છે કેન્ડલનું ક્લોઝિંગ, બહુ મહત્વનું છે મિત્રો, પણ તમે લોકો કેન્ડલ ક્લોઝ થયા પહેલા જ તે એડવાન્સમાં એન્ટ્રી લઈ લો છો અને પછી તમે કહો છો કે ભાઈ આમ થાય છે ને લોસ આવે છે, એટલે તમારે એ બધું સમજવું પડશે મિત્રો, બરાબર? તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી શેર કરો, અને જે મિત્રોને ભાઈ પ્રાઇમ ગ્રુપમાં એડ થવું હોય, આપણે અહીંયા શીખવાડીએ છીએ પ્રાઇમ ગ્રુપમાં, અવનવા હું લેવલ આપું છું કે ભાઈ કઈ રીતે કામ કરવું માર્કેટમાં, તમને પ્રાઇસ એક્શન શીખવા મળશે, તો આપણી ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું, એ લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલો અને એમાં રેગ્યુલર ટ્રેડ મારો, એટલે આપણે તમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું મિત્રો. તો આ રીતે હતું ભાઈ, જય હિંદ મિત્રો.